नमस्कार मित्रों, बीकॉम सेम वन में आपने गया वीडियो में दर्द नंबर पांच में मूड़ी परिबल शोधियो तो जब मूड़ी परिबल में आपने मूड़ी वधारो 500 रुपया बनाना अनुमानियो तो अने बीजो प्रमाणसर वधारो बन्ने भागीदारों ने 1000 ने 500 रुपया बन्ने मूड़ी परिबल शोधता आपने प्रमाणसर वधारो मळ्यो तो। तो हवे आपने बात करी कि नेक्स्ट वीडियो में भागीदार वच्चे रोकड़ी अपेक्षा वेचनी दर्शावत पत्रक तैयार करीशुं। तो हवे सर्वप्रथम आपने बधा पत्रक तैयार करीशुं भागीदार वच्चे रोकड़ी अपेक्षा वेचनी दर्शावत पत्रक। पत्रक तैयार कर्या पछी ते कोने चुकवणी करवानी छे तेनी लखीशुं आपने विगतमां। तो लेणदारोने जेमनी लोन चुकवानी छे तेमनी लोन अने त्रणेय भागीदारोने तेमनी मूड़ी लखीशुं। तो आपने पहला मूड़ी लखी दी मूड़ी। तो परचूरण लेणदारों के आप जो रकम परचूरण लेणदारों के 6000 रुपया 6000 लोन के लिए आप तो लोन जवा बाकी 3000 रुपया 3000 रुपया। तो हमें भागीदारों ने मूड़ी लखी दी 12000 9000 ने 5000 આ વિગતમાં તેમની મૂડી લખી દીધી। હવે આપણે દાખલાની શરૂઆત કરીશું। તો પ્રથમ તો રોકડ શિલક કોઈ નથી આપી એટલે ધ્યાનમાં લઈશું નહીં। કદાચ તો રોકડ શિલક કે બેંક શિલક દર્શાવી હોય તો રોકડ શિલક લેવાની હતી આપણે, પણ આ દાખલામાં રોકડ શિલક કે બેંક શિલક દર્શાવી નથી। તો હવે જોઈશું પ્રથમ હપ્તો। તો હપ્તા માટે જો જુલાઈ મહિનામાં સ્ટોકના કેટલા મળ્યા છે 3000 રૂપિયા, ફર્નિચરના 300 રૂપિયા મળ્યા છે, ને દેવાદારોના કેટલા મળ્યા છે 2000 રૂપિયા। આ ત્રણેય મિલકતોમાંથી કુલ રકમ આપણે મળી છે 5300 રૂપિયા। તો હવે એમાંથી ખર્ચો કેટલો થયો છે 500 રૂપિયા બાદ કરીશું તો પ્રથમ હપ્તો મળી જશે આપણે। તો આપણે પ્રથમ હપ્તો લખી દઈએ પ્રથમ હપ્તો 4800 રૂપિયા। આ હપ્તામાંથી બીજી કોઈ રકમ મળી નથી તો આ પ્રથમમાંથી કોને ચૂકવણી કરવાની છે? પ્રથમ લેણદારોને। તો લેણદારોને પ્રથમ ચૂકવણી કરી દઈએ માઇનસ લેણદારોને ચૂકવ્યા પૂરી પૂરા ચૂકવી દઉં હવે લેણદારોના કેટલા બાકી રહેશે 1200 રૂપિયા એ બીજા હપ્તા પેટે ચૂકવીશું 1200 રૂપિયા। તો પ્રથમ પટી ગયો હપ્તો, હવે બીજો હપ્તો લઈશું પણ બીજી કોઈ લોન ચૂકવી નથી તો ડેસ 3000 રૂપિયા ડેસ 12000 રૂપિયા 9000 રૂપિયા અને 5000। પ્રથમ હપ્તા વખતે લેણદારોની ચૂકવણી કરી છે, હવે બીજો હપ્તો લઈશું આપણે તો બીજો જોઈએ હપ્તો। તો સ્ટોકના કેટલા મળ્યા છે 2000 રૂપિયા, ફર્નિચરના 100 રૂપિયા મળ્યા છે, અને દેવાદારોના 1500 રૂપિયા, એટલે કુલ કેટલો થશે 2000 ને 1500 એટલે 3500 + 100 રૂપિયા ફર્નિચર એટલે કુલ 3600 રૂપિયા મળ્યા છે। હવે 3600માંથી 200 રૂપિયા ખર્ચ થયો છે તો કુલ કેટલો મળ્યો છે 3400 રૂપિયા બીજો હપ્તો મળ્યો છે આપણે। તો લખીશું બીજો હપ્તો, બીજા હપ્તાના 3400 રૂપિયા મળ્યા છે। આ 3400 રૂપિયા મળ્યા છે તેમાંથી હવે ચૂકવણી કરવાની છે તો લેણદારોને પ્રથમ ચૂકવાનું બાકી છે તે ચૂકવી દઈએ માઇનસ લેણદારોને ચૂકવ્યા 1200 રૂપિયા એટલે હવે કુલ કેટલા વધશે 2200 રૂપિયા 2200 રૂપિયા જે વધ્યા છે એ આપણે
2200 रुपया लेनदार ने चुकौता बताया है, तो लेनदार ने चुकौती करी हुई है 2200 रुपया। यस, अभी 2200 रुपया में जो लोन चुकवानी बाकी है तो लेन ना चुकवीशु, तो 3000 છે ને કેટલા વધ્યા છે 2200 રૂપિયા, તો બીજે ચૂકવી દઈશું 2200 રૂપિયા લોન ના 2200 રૂપિયા, તો કેટલા વધ્યા 800 રૂપિયા વધ્યા, અને કોઈ લખીશું માઇનસ લોન ની ચૂકવણી, तो बीजा वक्त है कोई 22000 में रुपया नहीं, तो देश 12000 9000 बनाना 5000। अब बीजो पण पती गयो, तो वे त्रीजो रेशियो, तो त्रीजा हप्ता पटे तो कुल रकम कितनी मळे छे, जो स्टॉक ना 2300 रुपया मळे छे, फर्नीचर ना नथी मळता, तो देश प्लस દેવાદારના 2000 રૂપિયા એટલે કુલ 4300 રૂપિયા મળે છે, તેમાંથી 300 રૂપિયા તો ખર્ચો છે, તો કુલ તો ત્રીજો હપ્તો કેટલો મળશે 4000 રૂપિયા, તો ત્રીજો હપ્તો રેશિયો હોય, તો ત્રીજો હપ્તો 4000 રૂપિયા। હવે 4000 માંથી લોન ના ચૂકવણી બાકી છે, તો લોન ની ચૂકવણી કરી દઈએ આપણે માઈનસ लोन ने चुकवणी, જેમ જેમ રકમ મળતી જાય છે તેમ તેમ ચૂકવણી કરતો રહેવાનું છે આપણે, તો લોન ને ચૂકવી દઈએ એટલે હવે કેટલા વધશે 2200 રૂપિયા, આ 2200 રૂપિયા વધ્યા છે, તો લોન ની ચૂકવણી દઈએ, તો દેશ હવે આ 2200 રૂપિયા જે મળ્યા છે તે 2200 માંથી હવે જે મૂડી પરિબળ શોધ્યો એમાં મૂડી વધારો કેટલો મળ્યો, તો 500 રૂપિયા બનાના, તો પહેલી પ્રથમ તો બનાના ને ચૂકવી દઈશું માઈનસ બનાના ને ચૂકવ્યા મૂડી વધારો કેટલો હતો 500 રૂપિયા, તો 500 રૂપિયા બનાના ને ચૂકવી દઈશું, તો બનાના કેટલા વધશે 4500 રૂપિયા, આ 4500 રૂપિયા ચૂકવતા 3200 માંથી 500 રૂપિયા ચૂકવી દીધા, તો કેટલા વધ્યા 2700 રૂપિયા, આ 2700 રૂપિયા પ્રમાણસર વધારો બંને ભાગીદારોનો મળ્યો હતો, 1000 રૂપિયા ને 1500 રૂપિયા વધ્યા હતા, પ્રમાણસર વધારો મળ્યો હતો આપણે, તો એ પ્રમાણસર વધારો 1000 રૂપિયા ને 500 રૂપિયા આ બંને ભાગીદારોને ચૂકવી દઈશું, તો માઇનસ પ્રમાણસર વધારો 1000 ને 1500 એટલે 1500 રૂપિયા, 1000 રૂપિયા ને 500 રૂપિયા આ બંનેનો પ્રમાણસર વધારો મળે તો 1500 રૂપિયા ચૂકવતા તો કેટલા વધ્યા 1200 રૂપિયા, તો પ્રથમ આપણે ચૂકવી દઈએ પ્રમાણસર વધારો 1000 રૂપિયા ને 500 રૂપિયા, તો બનાના વધશે 4000 રૂપિયા, આ રકમ બાદ કરતા હવે જે રકમ વધી છે તે 1200 રૂપિયા ત્રણે ભાગીદારોને તેના નફા નુકસાનના પ્રમાણમાં વહેંચી દેવાની છે આપણે, તો ત્રણે ભાગીદારોને માઇનસ ત્રણે ભાગીદારોને નફાના પ્રમાણમાં 1200 રૂપિયા, તો પ્રથમ ભાગીદારને આવશે 1200 રૂપિયા ગુણ્યા 3/6 મૂડી નફા નુકસાનના પ્રમાણનો કુલ સરવાળો 6 રૂપિયા, તો હવે પ્રથમ ભાગીદારને 1200 × 3/6 એટલે કેટલા રૂપિયા આવશે, ભાગે 600 રૂપિયા, બીજા ભાગીદારને કેટલા આવશે 1200 × 2/6 એટલે 400 રૂપિયા, અને બનાનાને 200 રૂપિયા, તો હવે બાદબાકી કરો તો કેટલા આવશે 11400, આ આવશે 3300 રૂપિયા, અને 3800 રૂપિયા,
હવે લઈશું ચોથો હપ્તો. તો ચોથો હપ્તો જોઈ લઈએ આપણે. ઓક્ટોબર મહિનો તો સ્ટોકના 3000 રૂપિયા મળ્યા છે, અને દેવાદારોના 1500 રૂપિયા, એટલે કુલ 4700માંથી 300 રૂપિયા ખર્ચો છે. તો 4200 રૂપિયા ચોથો હપ્તો મળશે. તો ચોથો હપ્તો લઈશું આપણે પ્લસ ચોથો હપ્તો, ચોથા હપ્તાના 4200 રૂપિયા મળ્યા. હવે આ 4200 રૂપિયા બધી ચૂકવણી થઈ ગઈ છે, તો આપણે ત્રણેય ભાગીદારોને નફા નુકસાનના પ્રમાણમાં વેચી દઈશું 4200 રૂપિયા. તો આપણે 4200 રૂપિયા માઇનસ ત્રણેય ભાગીદારોને નાના પ્રમાણમાં 4200 રૂપિયા ચૂકવી દો. તો 4200 ગુણ્યા 3 ભાગ્યા 6 એટલે કેટલા ભાગે આવશે? 2100 રૂપિયા. બીજા ભાગીદારને કેટલા આવશે? 1400 રૂપિયા. અને બનાનાને 700 રૂપિયા. તો હવે જે આ રકમ ચૂકવતા જે મૂડી વધારો મળે છે તે તેમનો નફો કે નુકસાન? તો માઇનસમાં જવાબ આવે તો તેમને નફો થાય છે, અને જો પ્લસમાં જવાબ આવે તો તે તેમની મૂડી ખૂટ છે. તો મૂડી ખૂટ પ્રથમ ભાગીદારને કેટલી આવશે? 9300 રૂપિયા. બાદબાકી કરો તો કેટલી આવશે જવાબ? બીજા ભાગીદારને 6200 રૂપિયા, ને ત્રીજા ભાગીદારને 3100 રૂપિયા. આ શું મળ્યું છે? મૂડી ખૂટ. આપણે મૂડી ખૂટ મળી છે. જો પ્લસમાં જવાબ મળ્યો છે તો મૂડી ખોટ છે, અને જો માઇનસમાં જવાબ મળ્યો હોય તો ત્રણેય ભાગીદારોને નફો થયો છે એમ કહેવાય. પણ હવે આપણે દાખલા નંબર 5 પૂરો કરીએ છીએ. નેક્સ્ટ વિડીયોમાં દાખલા નંબર 6 ગણીશું. બસ.